ત્રણ બેઠક મળી શકે છે પંજાબ અંદર ઇન્ડી ગઠબંધનને સાત બેઠક મળવાનું અનુમાન છે તેર માંથી સાત ઇન્ડી ને ત્રણ અન્ય ને ત્રણ એનડીએ ને જોવા મળી શકે છે જે સર્વે કરવામાં આવ્યો છે પંજાબનો

એક તરફ તમિલનાડુ ને લઈને જયેશભાઈ સમજ નથી પંજાબ ને લઈને જે આંકડો આવ્યો છે કદાચ બંને પાર્ટી ના હોય પરંતુ એક વિશ્લેષક તરીકે આપનું શું તમિલનાડુ પંજાબ પંજાબ જયેશભાઈ એક બહુ સારો શેર ને એનો મળતો જુલતો શેર છે બંને લાગુ પડે ભૂલી હુ યાદે આકર દામન થામ લેતી હે વહીનબી અચ્છા છે એટલે પાછળ શું થયું હતું કે આજે શું છે એની ચર્ચા ના કરીએ તો સારું કારણ કે આવતીકાલે એ જ થવાનું છે આજે કોઈ કોઈનો પાર્ટનર છે કાલે વખત બીજાનો પાર્ટનર થશે આ ગણિતની અંદર હવે જે જીતવાના સમીકરણ છે એ જ મંડાય છે એટલે એ બધી વાતોનું બહુ મહત્વ નથી રહ્યું સવાલ એ છે કે સાઉથ ગેટ ખોલવા માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી ઘણા બધા વખતથી કરી રહી હતી એ પ્રયાસની અંદર અત્યારે પણ એમ દેખાય છે કે એમના જે પ્રયત્નો છે એ કદાચ ઓછા છે અને તમે જે રિઝલ્ટ બતાવી રહ્યા છો ડીએમકે અને કોંગ્રેસનું લગભગ બે હજાર ઓગણીસમાં હતું એના જેવું સેમ છે વોટિંગ પર્સન્ટેજ ગઈ વખતે ડીએમકેના કદાચ બત્રીસ ટકાની આસપાસ હતા કોંગ્રેસના બાર પોઈન્ટ આસપાસ હતા એટલે એ લગભગ રિપીટ થાય છે હરિયાણામાં તમે જે કહો છો એ તમે છેલ્લા ત્રણ દિવસની રાજનીતિને સમજવી પડશે કે કિસાન આંદોલન પછી મુખ્યમંત્રીએ જે રીતે એને હેન્ડલ કર્યું એના કારણે જે એક એન્ટી ઇન્કમ્બન્સી એમના તરફની હોય બીજી વસ્તુ જેપીપી નું હું એવું સમજુ છું કે રણનીતિના ભાગરૂપે કારણ કે જે ખેડૂતોની નારાજગી હોય કે જે હોય એ એક બાજુ કોન્સોલિડેટ ના થાય વિપક્ષ બાજુ અને એનો એક હિસ્સો જે છે જેપીપી જો મેદાનમાં ઉતરે તો એ લઈ જાય એનો ફાયદો છેવટે ભારતીય જનતા પાર્ટીને મળે બીજી ત્રીજી વસ્તુ એ તમારે જોવી પડે કે બે હજાર ઓગણીસની ની અંદર લગભગ ઓગણસાહીઠ ટકા વોટ શેર છે જે ભારતીય જનતા પાર્ટીની પાસે હતો એવી પરિસ્થિતિ હરિયાણાની અંદર કિસાન આંદોલન સિવાય એવી ઉભી નથી થઈ કે એવું સ્વિંગ થઈ અને એવું થાય પણ ચોક્કસ ત્યાં આગળ આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે હરિયાણામાં પણ જે છે ગઠબંધન કર્યું છે એટલે એક કે બે સીટ હું એવું સમજુ છું કે એની અંદર તમને એવું જોવા મળે કે કોઈક સરપ્રાઈઝ તમને મળે દસે દસ જે બતાવે છે એના બદલે જે પણ ઇન્ટરેસ્ટિંગ અહીંયા દિલ્હીમાં પણ છે દિલ્હીમાં સાતમાંથી સાત બેઠક એનડીએ ને મળી શકે છે જી હા દિલ્હીની આ વાત અમે કરી રહ્યા છે ન્યૂઝ નેટવર્ક નેટવર્કનો આ મેગા ઓપિનિયન પોલ અને દિલ્હી દિલ્હીના દિલમાં શું છે સાતમાંથી સાત બેઠક એન મળી શકે છે સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ તેવું જ કે સંધ્યા કે ચાર માંથી ચાર બેઠક એનડીએ ને મળી શકે છે અહિયાં પણ ન્યૂઝ ન્યુઝીન નેટવર્ક મેગા પોલ છે જે કહી રહ્યું છે કારણ કે જે લોકો જોડાયા છે તેઓને પણ કહી દીધી કે એક લોકસભા બેઠક દીઠ ત્રણ વિધાનસભાનો સર્વે કરવામાં આવ્યો છે અને તમામ લોકોના જે જવાબ છે તેને અલગ અલગ સવાલોના આધાર પર નક્કી કરી અને ત્યારબાદ આ જે આંકડો છે તે રજૂ કરવામાં આવ્યો છે એક વખત અહીંયા બેઠક જો હિમાચલ પ્રદેશ અને દિલ્હીની ભેગી કરીએ તો અગિયાર અગિયાર બેઠક એનડીએ ના ફાળ બિલકુલ બિલકુલ પણ દિલ્હીના દિલમાં કેમ કઈ રીતે આપ જોઈ રહ્યા છો મનહરભાઈ રહ્યા છો સાતમાંથી સાત હું તમને પુનરાવર્તન કરું કે મેં તમામ સર્વે તમારા જે છે એને મેં નતમસ્તક સ્વીકાર્યા છે એટલે કોઈ એવું નથી તમે બોલતા હોય તો હું તમને તમારા સર્વેને હું પડકારી ન શકું હું એ બાબતની ચર્ચા કરવા માટે હું વાત મૂકું છું કે આ જે ટોટલ સર્વે છે ભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાને બૌદ્ધિક વાત બહુ સરસ કરી આ બૌદ્ધિકનો વિષય નથી વાસ્તવિકતાનો વિષય છે જે તમે સર્વે કર્યા છે સર્વેના ઉપર આપણી પ્રતિક્રિયા શું છે એ કહું કે દિલ્હીની અંદર હોય કે હરિયાણા હોય કે પંજાબની અંદર વિપરીત પરિસ્થિતિના મેં આપને પાંચ દ્રષ્ટાંતો આપ્યા એટલા જે આપ જે સર્વેલમાં કર્યા હોય કે લાર્જ સ્કેલમાં કર્યા હોય કેટલા સ્કેલમાં કર્યા હોય ગામડામાં સર્વેનો મેં ક્યાસ કાઢવાનો મારી પાસે જે અભ્યાસ હતો તમારા જેવા લોકોએ સર્વે કર્યા હતા એ પાંચ સ્ટેટના મેં વાત કરીને દાવો કરી એની અંદર બધાય વિપરીત પરિસ્થિતિ છે કોઈ પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી સહી મુખ્યમંત્રી બનશે એવું કોઈ નત કહેતા અને ભારતીય જનતા પાર્ટીનો એવો દાવો હતો બસો પ્લસ અને બસો પ્લસની અંદર માન્ય અમિતભાઈ શાહ બોલેલા છે અને કેટલી આવી સત્યોતેર એટલે મારું એમ કહેવાનું કે એ સત્યોતેરનો આંકડો કોને આપ્યો જનતાએ આપ્યો આપણે સર્વેની વાતની અંદર ચર્ચાના વચ્ચે વચ્ચે મૂકીએ છીએ ચૂંટણી લડવાના અનુભવ બધાને હોય બધું બરાબર છે પણ એક વાત બરાબર સમજવી જોઈએ કે આપણા દેશની અંદર વર્તમાન પરિસ્થિતિની અંદર સ્વર્ગના સપના દેખાડીને ભય પ્રસ્થાપિત કરી અને જે રાજનીતિનો માહોલ બટોરવામાં આવે છે અને એક પછી એક પરિસ્થિતિને કેપ્ચર કરવામાં આવે છે એના ઉપર ચર્ચા હોવી જોઈએ અને એના ઉપર ચર્ચાને અંતે આપણને ખબર પડે કે પરિસ્થિતિ શું છે દિલ્હીની અંદર હોય હું તમારી વાતમાં આવું છું દિલ્હી હોય કે હરિયાણા હોય કે પંજાબ હોય તમે અત્યાર પહેલાના ગઈ ચૂંટણીના પરિણામોને તમે જો કન્સિડર કરશો અને પછી આજે પાંચ વર્ષના પછી ચર્ચા કરશો તો દિલ્હીની અંદર કે હરિયાણામાં કે દેશની અંદર કેન્દ્રની સરકારે એવું કયું ફલશ્રુતિ કામ કરી બતાવ્યું કે જેની અંદર પ્રજાશ્રી મત તમને આપે